અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં જનાલી ગામના લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। ગ્રામજનોની એવી માંગણી છે કે ગામમાં વર્ષો પુરાના જર્જરિત દવાખાનાને બદલે એક નવું દવાખાનું બનાવવામાં આવે। વર્ષોથી તેમના દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારના પગલા નથી લેવાયા। ત્યારે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। वर्ष 2015 में कलेक्टर द्वारा सरकारी दवाखाना माटे जमीन मंजूर करवामां आवी, तो तंत्रे फाड़वेली जमीन पर राजकीय किन्नर कोरीथी बांधकाम करवामां आवतुं न होवानो ग्रामजनों द्वारा आक्षेप कराई रह्यो छे। मांगणीओ साथे ग्रामजनों हाल में कार्यरत एवं जर्जरित हेल्थ सेंटर पास महिलाओं सहित भूख हड़ताल पर उतरिया छे। हूँ माजी सरपंच गोविंदभाई अरखाभाई बंगी, हूँ 2012 मोटीबेवा ग्राम पंचायत में सरपंच तरीके फरज पर फरज बजावी चूक्यो छूँ। मारी सरपंचपण वक्त आ दवाखानु मंजूर थी आएलू, ये वक्त मैं 413 सर्वे नंबर पैकी गामतर ठराव करी अने मैं दवाखाना माटे आ जग्या मैं कलेक्टरशीन आपेली। त्यार पछी कलेक्टरशीए आ जग्या नो हुकम करी हाथमाना उतार में नोत पारी अने आ जग्या आरोग्यना विभाग में विभागना नामे करेले। त्यार पछी मेडिकल ऑफिसर श्रीए सर्कलनी हाजरी में तेनु कब्जो सुप्रत करेलो लीधेलो। त्यार पछी साहेब आज आ दिन सुधी तेनी कोई आगनी कोई कार्यवाही थती नथी। लगभग 7 वर्षथी अमे कलेक्टर कचेरीना तमाम टेबलों पर अमे ओटा फेरा मारी मारी ने भी थाकी गया से साहेब। कोईपण अधिकारी अमने रिस्पोन्स कोई आपतो नथी, कोई राजकारण कोई होद्देदार ने मैं घनी विनंती घनी आजीजी करी पण हमणा अमारो आ आज दवाखानानो जे प्रश्न छे ए प्रश्ननो कोई न्याय आपवा माटे तैयार नथी। आ जनाली गाम छे ए बीजेपीनो गढ़ कहेवामां आवे छे, तो बीजेपीनो गढ़मां कोईपण व्यक्ति गोड़ो गेलो व्यक्ति जो बीजेपीना नामे उभो रहे तो पण जीतीने बतावे एवुं आ गाम छे बराबर। પણ આજ આજની તારીખમાં કોઈ પણ બીજેપીના હોદ્દેદાર કે કોઈ ભાઈ પેલા કોંગ્રેસના હોદ્દેદાર કે સરકારી અધિકારીઓ પણ અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી। આ ફાઇલ માટે સાહેબ 4 કલેક્ટર બદલાઈ ગયા। આ કલેક્ટર કચેરીમાં સાહેબ એક પટાવાળાથી મોડીને તે છે કલેક્ટર સુધી મને બધા ઓળખે છે મને સાહેબ, એટલા મેં પોટા મારેલા છે સાહેબ। મેં આ જે દવાખાની ફાઇલ માટે મેં જે કાગળિયો ભેગો કરે સાહેબ એ મારે હાથે સાથે મારું ઘર ભરાઈ ગયું સાહેબ બરાબર। પણ આ સુધી સંસદ સભ્ય સાહેબ જ્યારે ચૂંટણી હતી એક વખત ગામમાં આવેલા બરાબર, તો હું જીતીને આવીશ તો હું તમને કામ કરી બતાવીશ બરાબર। આવું આ અમારા ગામના પબ્લિક જોડે આ વખતે વચને બંધાયા હતા, તો અને એમને જ અમારા વિરુદ્ધમાં અન્ય બીજા ગામમાં દવાખાનું બને એવો એમને એમના પોતાના લેટર પર લખીને કૌશિક પટેલ આપણે મહેસૂલ મંત્રીને આપેલો સાહેબ, જેથી કરી સાહેબ આ ફાઇલ એટલી બધી રવડે ચરી હતી એ તો સાહેબ મારા પગ થઈ ગયા છે સાહેબ। કલેક્ટર કચેરીમાં મારા ઓટા ફેરવા સચિવાલયમાં જઈને સાહેબ મેં નીતિનભાઈ સાહેબ પટેલને મળીને ગામના લોકો બધા ભેગા થઈને અને મેં સાહેબ આ જે કૌશિક પટેલનો જે પત્ર હતો એ પત્રના અનુસંધાન